આ તરફ જેતપુરમાં પ્રોસેસ યુનિટ દ્વારા છોડવામાં આવેલા પ્રદૂષિત પાણીથી ખેડૂતો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. પ્રદૂષણના કારણે જમીન બંજર થતાં દરેક જાતના પાક નિષ્ફળ જવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. છેલ્લા ઘણા વર્ષોથી કપાસ, મગફળી સહિત વગેરે પાકોનું ખરાબ પાણીને કારણે ઉત્પાદન બંધ થઈ ગયું છે. આ નિષ્ફળ ઉત્પાદનની સામે વીઘા દીઠ 15,000 વળતરની માંગણી ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. આ મુશ્કેલીનો સામનો કરતા ખેડૂતો ધરણા પર બેઠા છે અને જીપીસીબી અને આવેદનપત્ર આપીને આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.